जय श्री कृष्ण मित्रों, आज हूँ तमारी साथे शेर करूँ छूँ फूलवाड़ीनी रेसिपी। ज्यारे इच्छा थाय त्यारे खाई शकाय एवी सरल रेसिपी अने ए पण घरमां रहेती सामग्रीथी एकदम सरल रीत छे, बनावीने चोक्कस ट्राई करशो। एना माटे अहींया सौथी पहेला तो मैं लीधो छे 2 वाटकी चणानो लोट। झीणो सादो चणानो लोट छे, कोई स्पेशल लोट दड़ावे नथी। ભજીયામાં જે આપણે વાપરતા હોય એક ચણાનો લોટ છે, સાથે 1 વાટકી ઘઉંનો કરકરો લોટ જે આપણે ભાખરી માટે દળાવતા હોઈએ એ લોટ છે, અને 1/2 વાટકી સૂજી છે। દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ તમને ઘરમાંથી જ મળી રહેશે। આ છે આખા ધાણા, તલ, વરિયાળી અને કારામરી, એને અધકચરા વાટી લીધા છે। મરી થોડા લેવાના છે, બાકી બધું જ 1-1 ચમચી લઈ અને અધકચરા વાટી લીધા છે। અન્ય મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું। ફૂલવાડી થોડી ખાટી, ગળી અને ટેસ્ટી હોય અહીંયા મેં લીંબુના ફેવલ એડ કર્યા છે, જે થોડા વાટી લીધા છે। લગભગ 3 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી છે। ગળપણ ચડિયાતું હોય, ખટાશ પણ ચડિયાતી હોય તો જ ખાવાની મજા આવે। ગરમ મસાલો એડ કરી અને ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી લેશું। હવે વચ્ચે થોડો કાળો કરી અને બેકિંગ સોડા, સાજીના ફૂલ જેને કહીએ છીએ, એડ કરવાના છે, અને 1/2 વાટકી જેટલું તેલ ગરમ કરી અને એની ઉપર એડ કરી દેશું। ફૂલવાડી થોડી સોફ્ટ ભાવતી હોય તો તેલ સરખું જોઈશે મોણ, અને કડક ભાવતી હોય તો તેલનું પ્રમાણ થોડું ઓછું કરી શકાય। ચમચીની મદદથી આ રીતે થોડી વાર તમે ફીણશો તો ઉપર જોઈ શકો છો, ફીણ ફીણ થઈ જશે। ત્યારબાદ આ રીતે થોડો લોટને મિક્સ કરી લઈશું। થોડું ઠંડુ થાય એટલે હાથની મદદથી મિક્સ કરી લઈશું, અને અહીંયા મેં 1/2 વાટકી જેટલું સાદું દહીં લીધું છે। લોટ બાંધી લેવાનો છે। જો તમને લીંબુના ફૂલ એવોઈડ કરવો આવે તો દહીં 1/2 વાટકી લઈ એને થોડું ખાટું લેવાનું, અને ફૂલવાળી એકદમ પોચી ભાવતી હોય તો દહીં અગેન 1/2 વાટકી એડ કરવાનું। જોઈએ એ પ્રમાણે થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેશું। લોટ થોડો ઢીલો રહેશે, પણ 1/2 કલાક રેસ્ટ આપીશું ત્યારબાદ કટણ થઈ જશે, કારણ કે આપણે સૂજી અને ઘઉંનો લોટ જે એડ કર્યો છે એ પાણી પી લેશે। 1/2 કલાક પછી જોઈ શકો છો તમે લોટ કઠણ થઈ ગયો છે। જરૂર લાગે તો થોડું પાણી લઈ અને મસળી લેવાનું, તેલવાળા હાથ કરીને આ રીતે મસળી લઈશું। લોટ આ રીતનો હોવો જોઈએ, અને જો પોચી પોચી ફૂલવાળી ખાવી હોય ગરમ ગરમ, થોડો લોટ ઢીલો હોય તો ચાલે। હવે અહીંયા મેં દૂધની ખાલી થેલી લીધી છે, એને આ રીતે અંદર ફિલ કરી દઈશું। તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે એક હાથે આવી રીતે ફૂલવાળી થોડી પાડતા જઈશું અને કાતરની મદદથી કટ કરતા જઈશું। એકદમ સરળ રીત છે, ચારામાં ઘણી વાર દાઝી જવાની બીક લાગે, પણ આ રીતે તમે બનાવી શકો। હજી 2 બીજી રીત હું અહીંયા શેર કરું છું, એ પણ સરળ છે। મીડિયમ ફ્લેમ પર આ રીતે તળી લેવાની છે, જોઈ શકો છો સરસ મજાની ફૂલવાળી રેડી છે। હવે આ રીતે થોડો થોડો લોટ લઈ અને તમે હાથની મદદથી ફૂલવાળી બનાવી શકો। અને હવે છેલ્લી 3જી રીત, આ રીતે તો ફૂલવાળી બની ગઈ। હવેની રીત પણ એકદમ સરળ છે, જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી ફૂલવાળી બને છે। તળતી વખતે ખાસ જો તમારે એકદમ કડક અને લાંબો સમય સુધી રાખવી હોય તો ધીમા તાપે તળવાની। હવે આ 3જી રીત જે મેં બહારના કરી છે, અહીંયા ચકલા પર આ રીતે થોડો થોડો લોટ લઈ અને ગોળ વણી લેવાનો છે, જોઈ શકો છો હાથની મદદથી, અને ચપ્પુની મદદથી કાપી લઈશું। ચપ્પુ થોડું તેલવાળું કરશો તો ચોટશે નહીં, જોઈએ પ્રમાણે નાની મોટી સાઈઝ કટ કરી અને તળી લેવાનું છે। તો છે ને સરળ રીત, બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં શેર ચોક્કસ કરજો કેવી લાગી રેસીપી, અને આવી જ રેસીપી માટે હિન્ટોરને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો।